શ્રી વલ્લભાધીશ કી જય. આજે આપણે બનાવીશું રેશમના કતરા. સૌ પ્રથમ તો અહીંયા મેં રેશમના તૈયાર કરીને રાખ્યા છે, જે આગળ વિડીયોમાં બતાવેલા છે. જેમને ના જોયા હોય એ આગળ વિડીયોમાં જોઈ લે. તો આ પ્રકારથી અહીંયા ગુલાબી રેશમના સીત કરી અને અહીંયા ગ્રીન કલરનો દોરો લીધો છે કોમ્બિનેશન માટે. હવે પહેલાં તો આપણે આવા તૈયાર કરી લેવાના છે. પછીથી એક તાર લઈશું. આ તારને આ રીતે ડબલ ફોલ્ડ કરવાનું છે અને પછી એને વોલ ચડાવી દેવાના છે. હવે આ જે તાર છે એના ઉપર આપણે રેશમ ભરવાનું છે. રેશમ ભરવા માટે એક રેશમમાંથી બે તાર ખોલવાના, જેમ આગળ આપણે બતાવ્યું. એકમાંથી બે નીકળશે, બરાબર છે. હવે આ એક છે, બરાબર. હવે આ રીતે એને હાથથી એના સળ કાઢી લેવાના છે અને આપણે એના ઉપર રેશમ લપેટવાનું છે. આ રીતે રેશમને એના ઉપર આમ ભરવાનું, જેથી પેલા વોળ ચડેલા હશે ને તો એકદમ વોળની પણ ડિઝાઇન એના ઉપર આવી જશે. આટલેથી કટ કરી લેવાનું અને સેજ એને લગાવથી હવે શું કરવાનું છે, આને આપણે ગોળ ગોળ જલેબીની જેમ વાળવાનું છે. આ રીતે હવે શું કરીએ કે એક તાર લીધો છે, એ તારને આ એક તાર લેવાનો, આ રીતે બે છેડા ભેગા કરી અને ફિટ વોળ ચડાવી દેવાના છે, એટલે બંને એક થઈ જશે. આ રીતે આ રહ્યો. હવે એક રેશમ લેવાનું આ અને આપણે અહીંયા મૂકીએ. થોડો તાર અહીં સુધી જવા દેવાનો એટલે નીકળી ન જાય. હવે ગ્રીન કલરનો દોરો લેવાનો છે. આ દોરાને આપણે અહીંયા જે વીંટેલો છે એના ઉપર જ વીંટવાનો છે. હવે આ દોરાને નીચેના ભાગ તરફ લઈ લેવાનો, એટલે કે આ નીચે જે ગુલાબી દેખાય છે એ રહેવા દેવાનું અને નીચે લઈ આવવાનો. હવે આને થોડો વાળવાનું છે. એના પહેલાં આપણે થોડો દોરો વીંટી લઈએ. દૂર હાથથી કરવાનું, જેથી એકદમ એકની ઉપર એક દોરાને આવી જાય, લાઇનસર આવે આમ, નહીં તો પછી થોડું જાડું પાતળું થઈ જશે તાર. એટલે હવે
આ જે આપણે કરી રાખી છે એને અહીંયા લેવાની છે, એની જ નીચે. હવે આ બંનેને ભેગા જ દોરો વીંટવાનો છે, એટલે બે કનેક્ટ થઈ જાય એકબીજાની સાથે. હવે શું કરવાનું, એક ફરી રેશમ લેવાનું છે. આ મારાથી થોડું જાડા થઈ ગયા છે, એકદમ પતલા કરવાના. ફરી થોડું કટ કરી નાખ. હવે એને અહીંયા મૂકવાનું છે. અહીંયા મૂકીને અહીંયા પણ આ જે ગ્રીન કલરનો પહેલા વીંટેલો જે ભાગ છે એના ઉપર જ કરવાનું છે. એના પરથી પછી દોરાને નીચેના તરફ લઈ આવવાનો અહીંયા, એટલે થોડું તો આ પિંક દેખાશે એ રીતે રાખવાનું. પછી આ જે તાર છે એના ઉપર થોડું વીંટી દેવાનું છે, જેટલું તમારે લાંબુ રાખવું હોય એટલું. આપણે કટ કરી દઈએ તારને. ગ્રીન દોરાની જગ્યાએ તમે રેશમનો પણ યુઝ કરી શકો, તો રેશમથી શાઇનિંગ વધારે આવશે. હવે આ એક અહીંયા સીધ કરી રાખ્યો છે, આ ડાબો છે ને આ જમણો છે, એમ બે પ્રકારથી સીધ થઈ ગયા છે. શિવલ્લભ દેશ કી જય.